હલો છોકરા, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી બધાને યાદી, અને મારા મધર્સ બ્લોકમાં બધાને મધર્સ બ્લોક તરફથી બધાને આશીર્વાદ દઉં છું બા તરફથી. અને છોકરાઓ, આજે હું છે ને, જો આજે મેં ભાત મૂક્યા છે, ભાત બે ત્રણ પાણીએ ધોઈ, ગરમ પાણીએ ભાત બે ત્રણ પાણી ધોઈના ભાત મૂક્યા છે મેં. તો આમાં હું લીંબુ નીચો છેલ્લો વાઇટ થાય ને તેલ જરાક નાખું તો છૂટા થાય. બાકી જો આ ગુવાર પછી આ કોબી છે, આ ગુવાર છે, આ બટેકું છે, આ પરવળ છે, આ રીંગણા છે, આ મરચાં છે, આ ટમેટાં છે. એટલે હું છે ને આજે બધું આ મિક્સ શાક બનાવું છું. આ બધું પાંચ છ શાક મિક્સ બનાવું છું. હોટલમાંથી જે આવે છે ને એવા મિક્સ શાક બનાવું છું આજે. અને એમાં લસણની ચટણી, હોટલમાં તમે લો લસણ ચટણી ન હોય પણ હું નાખીશ, આપણે ઘરે હોય ને એટલે આપણે નાખી શકીએ. એટલે આ લસણની ચટણી બનાવી દીધી એ નાખીશ અંદર, અને આનું મિક્સ શાક બનાવીશ અને રોટલીનો લોટ બાંધીશ બતાવીશ. રોટલી આ શાક ને ભાત એટલું બનાવું છું. હલો, ભાત બની ગયા. આમાં છે ને હું ઠંડો પાણી નાખીશ. લઈ લેવા પડે પાણી. હવે આ ભાત થઈ ગયા છે એટલા, હવે આ તેલ મૂકી દીધો છે, ભાતને હમણાં ઢાંકી દઈશ. હવે આ તેલ મૂકી દીધું છે, હવે તેલ આવી જાય ને એટલા હું એમાં આવવામાં વઘાર કરું છું એનો. આમાં મેં જીરું નથી નાખ્યું, ખાલી રાઈ નાખ્યું, આ હિંગ નાખ્યું. લસણ નાખ્યું, લસણ નાખો ને એટલે તમે તરત પાણી નાખી દો ને વઘાર ભરે નહીં. હવે તમે પાણી નહીં રાખો. આ મિક્સ શાક વેજીટેબલ બધું શાક મેં ખાસ બધું લીધું છે. મેં મિક્સ શાક બનાવીને કોઈ બતાવ્યું નથી. આજે બધો ગુવાર, બટેટા, કોબી, પછી ટમેટા, મરચા, પછી પરવળ, રીંગણા, જેનો કેટલો સરસ વઘાર આવ્યો. મિક્સ હોટલમાં આવું આવે છે, ઘણી વાર કંઈ કંઈક મગાવે ને, જે હજી હું પાછું આમાં લસણ હોટલમાં તમે મગાવો ને એમાં લસણ ન હોય. આ તો ઘરે છે એટલે હું લસણ નાખું. હવે આમાં થઈ મસાલા કરી થાય એટલા સ્લીપ થઈ જાય છે ઘડીએ ઘડી. હવે હળદર, મીઠું, આને છે ને હું હવે 10 મિનિટ ચડવા દઈશ. હજી એમાં થોડું હજી એમાં હું ખાંડ નાખીશ, પછી થોડુંક ચડે ને હજી ટમેટાં નાખવાના બાકી છે. ટમેટાં ફ્રીજમાં છે ને લેવા જાઉં છું. હવે ટમેટા નાખું છું. બહુ સરસ શાક થયું છે, લસણવાળું બનાવ્યું છે. ઊંધિયા જેવું જ બનાવ્યું છે. અત્યારે મેથી ન આવે ને, નકર હું ઓલા ગોળા કરીને બનાવવા, મેથી નથી આવતી. જો કે કસૂરી મેથી કરીને તમે કરો, પણ મેં આજે આ હોટલમાંથી આવીને એવું બનાવ્યું છે. લસણ મેં એકસ્ટ્રા નાખ્યું. હું આને છે ને હું ઢાંકી દઈશ, ઢાંકીને ચડવા દઈશ. એટલે ભાત બની ગયા છે, હજી આની હું રોટલી બનાવીશ બતાવીશ. હલો, આ શાક બની ગયું છે. એમાં હું ગરમ મસાલા, હોટલ જેવું શાક બન્યું, મેં લસણ નાખ્યું છે. લસણ તો ઘરે બનાવ્યું છે ને, બહુ સરસ શાક બન્યું છે. હોટલમાં કેવું આવે, હોટલથી ને સરસ બન્યું છે. આ બની ગયું શાક. હવે હું લોટ બાંધી નાખું.
આની ઉપર આવવાનું છે ને. ભાણા જીરું હવે અમે ટાકીને મૂકી દઉં છું ને લોટ બાંધીને. હાલો જો આ લોટ બંધાઈ ગયો છે અને 10 મિનિટ રાખીને પછી હું ઢાંકીને મૂકી દઉં છું. રોટલી બનાવે, શાક બની ગયું, ભાત બની ગયા. રસ્તો હમણાં કમ્પલસરી હોય જ છે, સ્ટોર કર્યો છે ને. એટલે હાલો છોકરા, મધર્સ બ્લોકમાં બા તરફથી યાદી, મારા તરફથી આશીર્વાદ. મારા મધર્સ બ્લોકમાં મધર એટલે માં, તમને ખબર જ હશે મધર્સ એટલે માં કહેવાય. માં શબ્દ માને તો મા બાપને બધાય માનતા હોય. તો આ બચ્ચા માટે હું બધું બનાવું છું. હજી બીજી રસોઈ તો બની જ છે, બીજું શાક બન્યું છે, બીજી દાળ બની છે, પણ આ બચ્ચાને જે ભાવે ને હું બનાવું છું. એટલે મેં મારો મધર્સ બ્લોક રાખ્યો છે, બચાવ માટે બનાવું છું. મોટાને છૂટ જ છે બધાને, પણ પહેલી પ્રાથમિકતા હું નાના બચ્ચાને આપું છું. તો જો આજે મેં બતાવ્યું આ મિક્સ શાક છે. આ શાકમાં જો ગુવાર છે, બટેટા, રીંગણા, હોટલ જેવું શાક બનાવ્યું છે. આ પછી આ ભાત બનાવ્યા છે, આ રોટલી, આ લસણની ચટણી છે તમારામાં નાખીને ખાવાનું, આદુના કટકા કરવાના છે, અને આ બેડેગરનું અથાણું છે. આ બહારથી આવ્યું છે બેડેગરનું અથાણું, ના કાચું છે. આમાં ખાલી મીઠું ને લીંબુ નાખ્યા છે, બાકી કાંઈ નથી નાખ્યું. અને આ ચટણી છે, આ કોથમરી, મરચાં, આદુ, લસણ અને ખાંડ, લીંબુ નાખીને આ રસ છે. તમને એમ થાય છે કે બા રસ હજી છે, પણ તમને સાચી વાત કરું, મેં સ્ટોર કર્યો છે ને, એટલે હું આ રસ બનાવું છું. ફ્રીજમાં સ્ટોર કર્યો છે, આ કેરી સ્ટોર કરી છે ફ્રીજમાં, એટલે હું આ રસ બનાવું છું. અને અત્યારે કેરી મળે નહીં. અને આ મીઠાઈ છે, મીઠાઈ અમારા ઘરમાં આગળ પાછળ મીઠાઈ હોય જ કાંઈક ને કાંઈક. અને આજે કઈ તારીખ છે? આજે સોમવાર, અને 2 તારીખ કેટલા, 22 તારીખને જુલાઈ મહિનો છે ને. હાલો જુલાઈ મહિનો 22 તારીખ અને સોમવાર છે. આજે સોમવાર છે, જુલાઈ મહિનો 22 તારીખ, અને બપોરની રસોઈ છે. બપોરના કેટલા વાગ્યા છોકરા એ તમને કહી દઉં. અત્યારે 12:30 થયા છે, 12:30 હું આ સૌ કર્યું છે બનાવીને. 12:30 વાગ્યા છે બપોરના, અને જુલાઈ મહિનો 22 તારીખને સોમવારની બપોરની રસોઈ છે. તો છોકરાઓ, મારો આ બ્લોગ, બનેલી મારી રસોઈ, ગુજરાતી, કાઠિયાવાડી, તમને જેવી લાગે એવી, સારી લાગી હોય, દેખાવમાં જમો તો વધુ ખબર પડે, તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને મને આગળ વધારજો. અને સપોર્ટ તો મને તમે જરૂર કરો છો, અને સપોર્ટ મને જરૂર કરજો, કે અત્યારે આગળ વધવું બહુ આકરું છે. કોઈ બી ફિલ્ડમાં તમને મહેનત વગર ફળ મળતું નથી, મહેનત કરો તો ફળ મળે છે. તો આ ઉંમરે બીજું તો હું કંઈ કરી નથી શકતી, પણ આ રસોઈ કરું છું એ મને બહુ તકલીફ પડે. શું કામ, મને પગની તકલીફ છે, પણ ઘરની અંદર તમે કાંઈક પ્રવૃત્તિ કરો ને તો તમારો સમય જાય. આ રસોઈ કરો, છાપવું, વાંચવું, આવું બધું પ્રવૃત્તિ કરતી હોય તો તમારો ટાઈમ જાય, ને તમને કંટાળો ન આવે. તો છોકરા, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મારો વિડીયો શેર કરજો. બાય બચ્ચો.